હેલો ફ્રેન્ડ્સ વેલકમ એન્ડ વેલકમ બેક ટુ ઇન્ડિયન કિચન આજે આપણે વેજીટેરિયન ઓમલેટ બનાવીશું વેજીટેરિયન ઓમલેટની અંદર આપણે ભરપૂર માત્રામાં વેજીટેબલ્સનો ઉપયોગ કરીશું જો બાળકો વેજીટેબલ્સ ના ખાતા હોય તો તમે આ રીતે એમને વેજીટેબલ્સ આપી શકો છો જો તમે ઓલરેડી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખેલી છે અને તમે મારા વિડીયો જોતા હશો તો તમને ખ્યાલ જ હશે કે મારી જે પણ રેસિપી હોય છે એમની અંદર હું વેજીટેબલ્સનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરું છું જેનાથી બાળકો છે એ વેજીટેબલ્સ કોઈ નવી નવી રેસીપીના રીતે ખાઈ લે છે તો કેપ્સિકમ લીધેલા છે ગાજર લીધેલા છે અને કોબી અહીંયા લઈ લીધેલી છે બધા જ વેજીટેબલ્સને આપણે આ રીતે એકદમ લાંબા કટ કરી લઈશું અને એમની જે થિકનેસ છે એ આપણે એકદમ પતલી રાખવાની છે થિકનેસ જો વધારે હશે તો ઓમલેટ બનાવતી વખતે છે એ વેજીટેબલ્સ કાચા રહી જશે એટલા માટે આપણે આ રીતના એકદમ પતલા જ બધા વેજીટેબલ્સને કટ કરી લેવાના છે અહીંયા તમે તમારી ઈચ્છા મુજબના કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા ટામેટાનો ઉપયોગ નથી કર્યો જો તમે ટામેટાનો ઉપયોગ કરવા માગતા હોય તો તમે અહીંયા ટામેટા પણ યુઝ કરી શકો છો પરંતુ એમનો જે બીજનો ભાગ હોય છે એ બીજનો ભાગ તમારે કાઢી લેવાનો છે અને ત્યારબાદ તમારે એમને પણ આ રીતે એકદમ લાંબા કટ કરી લેવાના છે તો વેજીટેબલ્સ આપણા કટ થઈ ગયા છે એમને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો જ્યારે આપણે વેજીટેબલ્સ ચીલા બનાવીએ ત્યારે એમની અંદર આપણે વેજીટેબલ્સ વધારે યુઝ કરીશું હવે આપણે એમની અંદર આ રીતનું એક લીલું મરચું પણ એડ કરી દેવાનું છે તો લીલું મરચું છે તીખું છે એટલા માટે મેં એક મરચું અહીંયા લીધેલું છે બાળકો માટે બનાવતા હોય તો તમે અહીંયા ખાસનું પ્રમાણ છે એ ઓછું પણ કરી શકો છો ત્યારબાદ એક ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું અને આ રીતે આપણે એમને ખમણી લેવાનો છે આદુ અને મરચીથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અડધી નાની ચમચી જેટલી હિંગ અડધી નાની ચમચી હળદર પાવડર અડધી નાની ચમચી લાલ મરચું પાવડર મીઠું સ્વાદ અનુસાર ત્યારબાદ અડધી નાની ચમચી જેટલા બ્લેક પેપરનો પાવડર અને ફ્રેશ કોરિયન્ડર એડ કરી દઈશું હવે આપણે અહીંયા ચણાનો લોટ એડ કરવાનો છે તો નોર્મલી જે ઓમલેટ બને છે એ એગમાંથી બનતું હોય છે તો અહીંયા વેજીટેરિયન ઓમલેટ બનાવવા માટે આપણે બેસનનો ઉપયોગ કરીશું ત્રણથી ચાર ચમચી મેં અહીંયા બેસન લીધું છે અને ત્યારબાદ બેથી ત્રણ ચમચી જેટલું દહીં લઈ લેવાનું છે દહીં થોડું ખાટું હશે તો ખૂબ જ સરસ આપણા ઓમલેટ બનશે હવે આપણે મિક્સ કરી લઈશું જો પાણીની જરૂરિયાત જણાય તો અહીંયા તમારે થોડું પાણી એડ કરવાનું છે અને આ રીતનું આપણે બેટર તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે માત્ર વેજીટેબલ્સને બાઇન્ડિંગ માટે જ મેં અહીંયા બેસનનો ઉપયોગ કરેલો છે વધારે પડતા બેસનનો ઉપયોગ નથી કરવાનો હવે આ રીતનું એક પેન લઈ એક ચમચી જેટલું ઓઇલ લઈ લઈશું અને ત્યારબાદ એમનું આપણે ઓમલેટ તૈયાર કરી લઈએ અથવા તો ચીલા તૈયાર કરી લઈએ તો આ રીતે આપણે રાઉન્ડ શેપની અંદર ચીલા તૈયાર કરી લેવાના છે બાળકો માટે બનાવતા હોય તો આ રીતના નાના નાના ચીલા પણ તમે તૈયાર કરશો તો બાળકોને ખૂબ જ ભાવશે એક સાઈડ કૂક થઈ જાય એટલે સાઈડને આપણે ચેન્જ કરી લઈશું અને બીજી સાઈડ પણ આપણે કૂક કરી લેવાનું છે તો અહીંયા એકદમ સરસ ડિઝાઇન આવી ગઈ છે તો બીજી સાઈડ પણ આ રીતની ડિઝાઇન આવી જાય ત્યાં સુધી કૂક કરવાનું છે અહીંયા બેસનનું પ્રમાણ પણ વધારે નથી અને સાથે વેજીટેબલ્સ પણ એકદમ પતલા ચોપ કરેલા છે એટલે કૂક થતાં વધારે સમય નહીં લાગે સેમ પ્રોસેસથી બાકીના બધા જ ચીલાઓ તૈયાર કરી લઈશું રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બે આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે